ગ્રુપ ઓફ સ્કૂલ્સ નું પરિણામ સત્યાસી ટકા જાહેર થયું છે આજે ગુરુવારે સવારે ધોરણ દસ નું આ પરિણામ જાહેર થતા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ખાતે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો સૌ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને મેનેજમેન્ટ વગેરે ફટાકડા ફોડીને તથા એકમેકના મેકના મોઢા મીઠા કરાવીને પરિણામના દિવસને ઉત્સવ તરીકે ઉજવ્યો હતો આ સ્કૂલના ધોરણ દસના ત્રણ છાત્ર અને એક છાત્રાએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આજે ગુરુવારે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝ એન્ડ મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા એ ગ્રેડ પ્રાપ્ત કરનાર ત્રણ છાત્ર વૃતાંશ ચૌહાણ સર્વર સપડિયા અને નીવ મકવાણાનો વિશેષ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો વૃતાંશ ચૌહાણે ગણિત અને અંગ્રેજીમાં સત્તાણું સત્તાણું માર્ક તેમજ સમાજશાસ્ત્ર અને સંસ્કૃતમાં અઠ્ઠાણું અઠ્ઠાણું માર્ક પ્રાપ્ત કર્યા છે જ્યારે વિજ્ઞાનમાં બાણું અને ગુજરાતીમાં એકાણું માર્ક પ્રાપ્ત કર્યા છે તેના પિતા ગોવિંદભાઈ શિક્ષક છે અને માતા નર્સ છે આ ત્રણ છાત્ર ઉપરાંત અંકિતા માંડવિયા નામની છાત્રાએ પણ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને બ્રિલિયન ગ્રુપ ઓફ સ્કૂલ ના ગૌરવ મંતા નામને આગળ વધાર્યું છે આ છાત્ર આજે મુલાકાત આપી શકી ન હતી પરંતુ એ વન ગ્રેડ મેળવનાર આ ત્રણ છાત્રની તેમજ તેઓના વાલીઓની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી આ વાતચીતના મુખ્ય અંશો પ્રસ્તુત છે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે આજે અમે લોકો ફરી બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને દર વર્ષે અમે લોકો બ્રિલિયન્ટ સ્કૂલને હાઈલાઇટ કરીએ છીએ કારણ કે કાયમી માટે અહીંયા રિઝલ્ટ એટલું બધું ઉજળો આવે છે અને લોકો પણ એટલા બધા ખુશ થાય છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પણ આ લોકો સ્કૂલનું જે મેનેજમેન્ટ છે એ પ્રોત્સાહન પૂરું પાડે છે અને ખાસ કરીને આજે ધોરણ દસનું એટલે કે એસએસસી બોર્ડનું રિઝલ્ટ હતું અને એની અંદર પણ જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર ટોટલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ચોસઠ બાવીસ ટકા રિઝલ્ટ આવ્યું છે અને જામનગર જિલ્લાની વાત કરીએ તો ઓગણસત્તર ટકા રિઝલ્ટ આવ્યું છે અને બ્રિલિયન્ટ સ્કૂલની વાત કરીએ તો સિત્તાસી ટકા રિઝલ્ટ એ લોકો લેવા છે એટલે અને ખાસ કરીને એવન ગ્રેડની વાત કરીએ તો એવન ગ્રેડનું ખૂબ જ મહત્વ હોય છે એસએસસી બોર્ડની અંદર અને ખાસ કરીને ચાર વિદ્યાર્થીઓ અહીંયા બાજી મારી છે ખાસ કરીને વાત કરીએ તો પહેલાં બે પહેલાં બે વર્ષની વાત કરીએ તો કોરોનાનો પીરિયડ હતો ધોરણ આઠ અને નવ વિદ્યાર્થીઓ સારી રીતે ભણ્યા પણ નહોતા પણ છતાં પણ એસએસસી બોર્ડની અંદર સારું રિઝલ્ટ આ લોકો લેવામાં સફળ થયા છે અને ખાસ કરીને આનું જે મેનેજમેન્ટ છે એ પણ એટલું બધું ઉત્સાહિત છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પાડે છે હમણાં તમે થોડીક વાર પહેલાં તમે જોયું કે અહીંયા ફટાકડા ફોડવા મીઠા મોઢા કરાવવા એટલે આજે સ્કૂલની અંદર વાત કરીએ તો દિવાળી જો એક માહોલ જોવા મળ્યો છે અને ખાસ કરીને અહીંના આપણી સાથે વિદ્યાર્થી એવા ચૌહાણ વૃંતાંશ આપણી સાથે જોડાયેલા છે એમની વાત કરીએ તો એને જે પીઆર છે એ નવણું પોઈન્ટ છન્નું પીઆર લઈ આવ્યા છે અને ટકાની વાત કરીએ તો પંચાણું પોઈન્ટ પાંચ ટકા રિઝલ્ટ એને પ્રાપ્ત કર્યું છે અને ખાસ કરીને બોર્ડની વાત કરીએ તો બોર્ડમાં પણ એવન ગ્રેડ એમણે પ્રાપ્ત કર્યો છે અને ખાસ કરીને જે માર્ક આવ્યા છે એક એક વિષયવાદની વાત કરીએ તો વિષયમાં ઊંચા માર્ક પણ લેવા છે નેવુંથી અપ બધામાં માર્ક છે ગણિતની અંદર વાત કરીએ તો સત્તાણું માર્ક એમણે પ્રાપ્ત કર્યા છે વિજ્ઞાનમાં બાણું માર્ક પ્રાપ્ત કર્યા છે છે સમાજ વિદ્યા જે કહેવાય એની અંદર અઠ્ઠાણું માર્ક પ્રાપ્ત કર્યા છે ગુજરાતીમાં એકાણું માર્ક પ્રાપ્ત કર્યા છે અને સંસ્કૃતમાં અઠ્ઠાણું માર્ક પ્રાપ્ત કર્યા છે એટલે આ રીતે છોકરો બ્રિલિયન્ટ છે હોશિયાર છે પણ કહેવાય કે કૂવામાં હોય તો અવેળમાં આવે એટલે આ લોકો અહીંયા એ ટાઈપનું જ્ઞાન આપે છે કે લગભગ વિષયમાં એને નેવુંથી અપ માર્ક લેવામાં એ લોકો સફળ થયા છે તો આપણી વાતે ચૌહાણ વૃંદાસ આપણી સાથે જોડાયેલ છે તો આપણે એમને પૂછશું કે દીકરા તે અવડું મોટું સારું રિઝલ્ટ મેળવ્યું છે એનું મુખ્ય કારણ શું છે નેવુંથી અપ માર્ક મેળવવા એ કોઈ નાની સૂની વાત નથી સ્કૂલ ને માતા પિતા અને બધી તરફથી ફૂલ જ સપોર્ટ હતો કઈ રીતે તું કેટલી કલાક અભ્યાસ કરતો તું આ રીતે સફળ થયો છો રોજથી પાંચ થી છ કલાકનું વાંચન અને ડેલી પ્રેક્ટિસ સ્કૂલમાં કઈ ટાઈપનું ભણાવતા હતા સ્કૂલમાં જે રોજનું રોજ ભણાવતા એ રોજનું રોજ કરી લેતો આગળ જઈને શું કરવું છે આગળ જઈને બી ગ્રુપ રાખીને મેડિકલ લાઇનમાં જવું છે તારા માતા પિતા શું કરે છે મારા માતા પિતા મારા માતા નર્સ છે અને પિતા શિક્ષક છે ભાઈ બેનમાં કેટલા છો તમે ભાઈ બહેનમાં એક બેન છે આ રીતે તું ધારે કે ટીવીની જોવાની વાત આવે છે મનોરંજનની વાત આવે લગ્ન પ્રસંગમાં જવાની વાત આવે તો એની અંદર તું સમય ફાળવતો તો અમે પણ જતો હતો અને ખાસ કરીને જે અહીંનું જે મેનેજમેન્ટ છે એ કેવું લાગ્યું કે કેટલા ધોરણથી અહીંયા તું અભ્યાસ કરો છો અહીંયા હું પહેલે ધોરણથી અભ્યાસ કરું છું અને અહીંયાનું મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે અને વીકલી ટેસ્ટ પણ આપવામાં આવે છે અને મંથલી ટેસ્ટ પણ છે અને છેલ્લા બે મહિનામાં આખી ટેસ્ટ સિરીઝ ગોઠવવામાં આવી હતી એમાં ખૂબ જ સરસ માર્ક મેળવ્યો હોય છે એટલે આ રીતે તમે જોયું કે આ દીકરો જે છે એ બી ગ્રુપમાં જવા માગે છે અને ખાસ કરીને ધોરણ દસની અંદર છે એવડું મોટું સફળ રિઝલ્ટ પણ લઈ આવ્યો છે અને એના ફાધરની વાત કરતો એના ફાધર શિક્ષક છે એટલે ઘરમાં પણ એક એજ્યુકેશન વાતાવરણ છે કારણ કે એના મમ્મી જે છે એ પણ નર્સ છે અને એની જે બેન છે એ પણ નર્સિંગનો કોર્સ કરે છે એટલે ઘરમાં જે એજ્યુકેશનનો એજ્યુ માહોલ હોવાને કારણે અને ખાસ કરીને આ લોઅર કેજીથી વાત કરીએ પહેલાં ધોરણથી વાત કરીએ તો ત્યારથી આ છોકરો બ્રિલિયન્ટ છે અને બ્રિલિયન્ટનું જે સ્વરૂપ છે એ આજે અહીંયા જોવા મળ્યું છે આજે અમે સવારથી જ અહીં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે છીએ અને ખાસ કરીને લીમડા લેન ઉપર એક મોટું સંકુલ આવેલું છે અને લગભગ ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે અને ખાસ કરીને વાત કરીએ તો બ્રિલિયન્ટ સ્કૂલ છે એ દિવસે દિવસે પ્રગતિ કરી છે ખાસ કરીને અહીંના જે મેનેજમેન્ટની વાત કરીએ તો પાંત્રીસ વર્ષથી વધારે એજ્યુકેશન દેવાનો અનુભવ છે એને કારણે આ લોકો દર વર્ષે સફળ થાય છે અને ખાસ કરીને એવન ગ્રેડ જે વિદ્યાર્થી આવેલ છે એવા બીજા વિદ્યાર્થીની વાત કરીએ તો સપડિયા સર્વર આપણી સાથે જોડાયેલ છે આપણે એમને પૂછશું કે દીકરા તે અડું મોટું જે રિઝલ્ટ લીધું છે ખાસ કરીને એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આગળ શું કરવા માગો છો વધારે માર્ક વધારે સારા આવ્યા છે આગળ જઈને બી ગ્રુપ કર્યું છે મેડિકલ લાઇનમાં વધારે સારા માર્ક્સ ઇંગ્લિશ ને સંસ્કૃતમાં જે ખાસ કરીને તારે તારો જે અનુભવ છે એ પ્રમાણે શું લાગે છે આની જે સ્કૂલનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે તને જોરદાર મસ્ત હતું એટમોસ્ફિયર પણ જોરદાર હતું સપોર્ટિવ હતું કેટલા વર્ષથી તું અહીંયા અભ્યાસ કરો છો નવમાંથી નવ દસ બે નવમાં બે છેલ્લા બે વર્ષના છે લાસ્ટ બે વર્ષથી બી ગ્રુપ રાખીને તારકે વાત કરીએ તો પાયાની વાત કરીએ તો પાયો તો દસમું ધોરણનો પાયો તો અહીંથી તને મળ્યો છે તો તું બી ગ્રુપમાં પણ સફળ થઈ જશે સારા અહીંયા જ સાયન્સ લેવાનું છે અહીંયા સારું જ છે મસ્ત તારા પરિવારમાં કોણ કોણ છે મમ્મી પપ્પા બેન દાદી ને હું સિસ્ટર છે એ શું કરે છે અને મમ્મી પપ્પા શું કરે છે મમ્મી પપ્પા શિક્ષક છે અને બેન મેડિકલ લાઇનનું કરે છે મેડિકલ લાઇનમાં આગળ જે લોકો જે લોકો નવમામાંથી હમણાં દસમામાં આવશે તો એ લોકોને તો શું માર્ગદર્શન આપે કારણ કે આજે આ રીતનો જે રિઝલ્ટ છે સફળ લોકોની લોકો કોપી કરે છે તો તો શું માર્ગદર્શન આપીશ સેલ્ફ સ્ટડી પર વધારે ધ્યાન આપવાનું બિકોઝ સેલ્ફ સ્ટડીથી જ વધારે આવી શકે છે અને સ્કૂલનું પણ સારું જ છે જે ડેઈલી થાય કરી લેવાનું ઘરે જઈને ડેઇલીનું ડેઇલી કરી લેવાનું કેટલીક કલાક તું વાંચન કરતો હતો ચાર પાંચ આ રીતે જોયું તમે આ નાના નાના ભૂલકાઓ છે અને ખાસ કરીને અમને લોકોને આ રીતના જે ઇન્ટરવ્યૂ હોય છે એ ઇન્ટરવ્યૂ લેવાની પણ મજા આવે કારણ કે જે લોકો સફળ છે એની લોકો કોપી કરે છે અને ખાસ કરીને એમાં બ્રિલિયન્ટ દેખાય છે અને ભવિષ્યમાં હજી તો આ એની પાપા પગલી છે આ આ બધા સ્ટુડન્ટો ક્યાં આગળ જઈને પહોંચશે એ નક્કી નથી પણ સફળ થશે એ પણ નક્કી છે કારણ કે આજે નાની ઉંમરમાં જ આટલી બધી ભણવામાં પણ એટલી રૂચિ છે અને ખાસ કરીને નેવું પંચાણું માર્કથી ઉપર માર્ક લઈ આવવા એ કોઈ નાની સુની વાત નથી બ્રિલિયન્ટ સ્કૂલના મેનેજમેન્ટની વાત કરીએ તો અશોકભાઈ ભટ્ટ કે જે પાંત્રીસ વર્ષથી આ સ્કૂલનું વ્યવસ્થા સારી રીતે મેનેજમેન્ટ કરે છે એમને જે સહયોગ આપે છે એવા ઉસ્મિતાબેન ભટ્ટ પણ અહીંયા પૂરેપૂરો ઓતપ્રોત થઈને વિદ્યાર્થીઓ ઉપર પૂરું ધ્યાન આપે છે અને એમના જે દીકરા છે મૌલિકભાઈ ભટ્ટ એટલે કે બીજી પેઢીએ છે પણ એટલા બધા હોશિયાર છે એટલા બધા ઝીણી ઝીણી વાતની અંદર એ વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રશ્નો હોય એને ઉકેલ લઈ આવે છે અને ખાસ કરીને આજે જે એસએસસી બોર્ડનું જે રિઝલ્ટ છે એમાં એવન ગ્રેડના જે વિદ્યાર્થીઓ કહેવાય એમાં ચાર વિદ્યાર્થીઓએ બાજી મારી છે તમે બે વિદ્યાર્થીઓને ત્યાં સાંભળ્યા એમાં એક દીકરી પણ છે એક માંડવીયા અંકિતા કે જે અહીંયા હાજર ન થઈ શકે એ બહાર છે અને ખાસ કરીને એવન ગ્રેડની વાત કરીએ તો જે આપણી સાથે જોડાયેલ છે એમાં ત્રીજા વિદ્યાર્થીની વાત કરીએ તો મકવાણા નેવ આપણી સાથે જોડાયેલ છે અને વાત કરીએ છીએ અત્યાર સુધીમાં જે જે ત્રણ 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 વિદ્યાર્થીઓને જે આપણે ઇન્ટર્યૂ લીધા છે દીકરાઓને ઇન્ટરવ્યૂ લીધા છે એની અંદર ત્રણ ત્રણના પિતાશ્રીની વાત કરીએ તો ત્રણ ત્રણ શિક્ષકો છે અને માતુશ્રીની વાત કરીએ તો એ પણ શિક્ષકો છે એટલે ઘરમાં એક વાતાવરણ સારું હોવાને કારણે એ લોકો આ એવન ગ્રેડ લેવામાં સફળ થયા છે એક એજ્યુકેશન ઘરમાં હોય એટલે આખી વાત બદલે છે એટલે અત્યારના સમય પ્રમાણે એ લોકો વર્ષો પહેલાં ભણ્યા છે એટલે એના છોકરા પણ ભણ્યા છે એ પણ નક્કી છે એટલે આપણે લોકો એટલી જ ચિંતા કરવી પડશે કે જો આપણે ભણેલાશું કે નવી પેઢી ભણે લેશે તો એનું જે વારસામાં જે દીકરા દીકરા ભવિષ્યમાં બનશે એ પણ આ રીતે એજ્યુકેટેડ હશે અને એક કહેવાય કે એજ્યુકેટ એજ્યુકેશનને મતલબ એટલે રોજીરોટીનો એક આશરો હોય છે એજ્યુકેશનનું સમાજમાં પૂરેપૂરું માન સન્માન હોય છે અને ખાસ કરીને એટલા માટે અમે લોકો આ ન્યૂઝને વધારે હાઈટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે બીજા લોકોને પ્રેરણા મળે છે જે લોકો ભણવામાં રુચિ નથી ધરાવતા એવા લોકોને અમે લોકો પ્રોત્સાહનના ભાગરૂપે અમે આ કામ કરીએ છીએ એટલે વારંવાર અમે લોકો નાના નાના ભૂલકાઓનો ઇન્ટરવ્યૂ બતાવી અને સમાજ એક નવી દિશા બતાવ્યું એ છીએ અને જે લોકો નથી ભણતા એના માટે પણ એક પોઝિટિવ વાત બતાવી છે કે ભાઈ ભણવામાં તમે રૂચિ રાખો રૂચિ રાખશો તો જ વાત બનશે બાકી ઉપર વાત કરશો તો ભેગું નહીં થાય કારણ કે લોકો કહે છે યાદ નથી રહેતું હવે યાદ ન રહેવાનું કોઈ સવાલ જ નથી આવતો એના મા બાપ યાદ રહે છે એના ઘર એને યાદ રહે છે બીજી બધી પોતાની જે રૂચિ હોય એ બધી વસ્તુ યાદ રહી છે ક્રિકેટનો મેચ યાદ રહી છે એનો સ્કોર યાદ રહી છે હીરો હીરો અને હિરોઈનના નામ યાદ રહી છે તો એ બધું યાદ રહે છે એનો મતલબ કે યાદશક્તિ તો એનામાં છે જ પણ એને રૂચિ નથી એ વ્યક્તિને એટલે વ્યક્તિ એમાં થોડીક થાપ ખાય છે પણ જો ખરેખર રૂચિ રાખે તો વાત બદલે છે એ તો નક્કી છે અને મકવાણા નીવ આપણી સાથે જોડાયેલ છે એના પિતાશ્રી પણ શિક્ષક છે એના માતુશ્રી પણ શિક્ષક છે અને આપણે એમને પૂછીએ કે દીકરા તારે આજે જે રિઝલ્ટ આવ્યું છે એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો ઊંચા માર્ક કેમ આવ્યા છે અને કઈ રીતે તને આગળ જઈને તારે શું કરવું છે મને સૌથી વધારે ગણિતમાં સો માંથી સો આવ્યા છે અને આગળ જઈને બી ગ્રુપમાં મેડિકલ લાઈનમાં જવું છે કેટલીક કલાક તું વાંચન કરતો હતો પણ રોજની પાંચથી છ કલાક તું તો ગણિતમાં સોમાં સો માર્ક લેવો છો તો એવું ગણિતમાં તેવું હું જાદુ કર્યો કે તે સોમાં સો માર્ક પ્રાપ્ત કરી એક પણ તારે કે એમાં નેગેટિવ વાત ન એક પણ માર્ક તારો કપાવનો નહીં રોજનો વર્ક રોજ ગણિત કલાક કરવાનો ખાસ કરીને ટેસ્ટની વાત કરીએ તો અહીં ટેસ્ટ પણ લેવાતી હતી હા એમાં તને ગણિત પૂરા માર્ક આવતા હતા હા સર એકાદ બે માર્ક કપાતા આ બોર્ડ તને પૂરા પૂરા માર્ક આપી દીધા છે ખાસ કરીને તે જે પીઆર મેળવા છે નવ્વાણું પોઈન્ટ ઓગણપચાસ પીઆર મેળવા છે અને ટકાની વાત કરીએ એકાણું પોઈન્ટ છાસઠ ટકા તે મેળવા છે અને તારું પરિવારની વાત કરીએ તો પરિવારમાં કોણ કોણ છે મમ્મી પપ્પા બેન હું ને દાદી પપ્પા શું કરે છે શિક્ષક છે મમ્મી શું કરે છે શિક્ષક અને ખાસ કરીને બેનની વાત કરીએ તો બેન શું કરે છે એમ એબીએસ ના એટલે બધામાં ઘરમાં ટોટલી માહોલ જ એવો એજ્યુકેશનનો છે હવાર ત્યાં સુધી આ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે ભણવા સિવાય બીજી કોઈ વાત જ નહીં ના ના એવું ન કેટલી કલાક તું વાંચતો હતો 5 થી 6 કલાક તું બી ગ્રુપની વાત કર આગળ જઈને તારે એમબીબીએસ કરું કે આગળ શું કરવું છે તારે આગળ એમબીબીએસ 11 12 સાયન્સ કરવું છે હા એટલે આ રીતે તમે જોયું કે આ છોકરા વન ટુ વન શોટ ટુ શોટ જવાબ આપે છે અને ખાસ કરીને બ્રિલિયન્ટ જ છે હોશિયાર છે અને આ રીતે અમે લોકો એને પ્રોત્સાહિત દેવાનો ભા ભાગરૂપે આ ઇન્ટરવ્યુ અમે પ્રસારિત કરીએ છીએ અને આ દીકરો જે છે એને બી ગ્રુપમાં જાઉં છું એની સિસ્ટરની વાત કરીએ તો સિસ્ટર જે છે એ પણ એમબીબીએસમાં ઓલરેડી એને એડમિશન મળી ગયું છે એટલે ઘરની અંદર જે વાતાવરણ સારું હોવાને કારણે આ વાત બની છે અને ખાસ કરીને જે બ્રિલિયન્ટ સ્કૂલની વાત કરીએ તો બ્રિલિયન્ટ સ્કૂલમાં એ મહિલું વાતાવરણ જોવા મળે છે કારણ કે હજારો વિદ્યાર્થી અહીંયા ભણે છે પણ છતાં પણ એ લોકો વન ટુ વન ધ્યાન રાખી અને આ રીતે સફળતાની જે વાત și să furda plaptă cărece. આજે મેં લોકો સવારથી જ બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે છીએ અને જોયું તો મેં હમણાં ત્રણ ત્રણ વિદ્યાર્થીનો મેં લોકો ઇન્ટરવ્યૂ લીધા છે એના પરિવારમાં પણ એજ્યુકેશનનો માહોલ હોવાના કારણે આ લોકો સફળતા મેળવી છે અને ખાસ કરીને ચૌહાણ વૃંતાસ કે જેમણે એવન ગ્રેડ તો પ્રાપ્ત કર્યો છે પણ પીઆરની વાત કરીએ તો નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર મેળવા છે અને ટકાની વાત કરીએ તો પંચાણું પોઈન્ટ પાંચ ટકા મેળવ્યા છે ગણિતમાં સત્તાણું માર્ક મેળવ્યા છે એટલે આ રીતે એમના જે પિતાશ્રી છે એ પણ શિક્ષક છે અને એ જ મેં એમને જ્યારે હમણાં વચમાં પૂછ્યું ત્યારે એમણે વાત કરી કે ભાઈ આ દીકરો જે છે એ ખરેખર પહેલાં ધોરણથી એટલે કે લોઅર કેજી હાયર કેજીથી જ દીકરો હોશિયાર હતો અને ગોવિંદભાઈને આપણે પૂછશું કે આ તમારા પરિવારમાં આમ સામાન્ય રીતે તમે બંને શિક્ષકો છો અને માહોલ પણ એજ્યુકેશન હોવાને કારણે પણ આ આ દીકરો સફળ થયો છે હા કેટલીક કલાક વાંચતો હતો દીકરો આમ તો કટકે કટકે કલાક દોઢ કલાક કરે પછી ફ્રી ફાયર ગેમ રમતો અને ટીવી જોતો અને એના મોટા ભાગે જે સેપરેટના જોતો આપણે ફેમિલીની જેમ બેઠા હોય ને એ આવીને જ બે આપણે એમ થાય કે ઓળખ વાત પણ એને અહીંયા જ મજા આવતી જે સમૂહમાં બેસીને જે વાત કરે તમને ખબર હતી કે આ રીતે ગ્રેડ પ્રાપ્ત દીકરો સો ટકા કે એનો માહોલ જ એવો છે એને ભણવાનું એવું છે પછી મોબાઈલમાં ગેમ રમતો એ કહી દે હું મારી રીતે કરી લે ને મને એટલો પૂરો ભરોસો હતો અને ખાસ તો આ સ્કૂલનો અને આગળ જઈને આ દીકરો આટલો બધો બી ગ્રુપની વાત કરે છે ડૉક્ટર બનવા માગે છે તો એનો મતલબ એનું ભવિષ્ય પણ ઉજળું થઈ ગઈ નોકરી તો બહુ દૂરની વાત છે ભવિષ્યમાં પોતાની ક્લિનિક કરશે ડોક્ટર બનશે

પણ એવું લાગે તો મેં મને વાત કરો તો હું આ જઈને કહું અને જે કાંઈ માર્ગદર્શન હોય બિંદાસ કહી દેવાનું એટલે એ થયો કે તમારો દીકરો જે ડેવલપ થયો છે આગળ વધ્યો છે એમાં બ્રિલિયન્ટ સ્કૂલનો સિંહ ફાળો છે અરે સો ટકા બહુ સરસ એનું આનું મેનેજ બહુ મેનેજમેન્ટ છે ને બહુ સારું છે અહીંયા એલ કેજીથી છે જે બાળકના અક્ષર એની જોડણી જોડાક્ષર એના ઉપર બહુ સતત ધ્યાન રાખવામાં આવે છે અહીંયાથી એનું બાળકનું ભવિષ્ય છે બહુ સુપર બને છે મોટા ભાગે ઓવરઓલ મોટી મોટી શાળા જોઈએ એના કરતા આ શાળા બહુ સારી એક તો ફી નું ધોરણ વાત કરીએ તો ફી નું ધોરણ પણ એક લિમિટેડ અરે એક તો જોઈએ ને સારું ને સસ્તું અત્યારે જો માણસોને ને જોવા જાય તો સારું જોઈએ અને સસ્તું છે ઈ લેવલમાં આપણે જાય ને તો સ્કૂલ જે સસ્તી છે સારી છે અને એનો પાયો એટલે ચકાસ કેવું પડે આજે તમને કહી દો આવી મોંઘવારી યુગમાં પૈસા તો એ પણ કમાય એનું નામ છે ત્યારે ઓછી ફીથી કામ ન કરે તો પણ ચાલે એનું આમ જોઈ તો જો સારું સસ્તું ફીનું ધા વધારે પણ એના માપમાં અન્ય સ્કૂલની જેમ જાજુ વધારી દેવું એ નથી સામાન્ય માણસને પોસાય એમ બાળક આગળ આવે એ માટે સારું છે આ જોયું તમે કે આજે દસ વર્ષ આ લોકો આની સાથે આ સ્કૂલ સાથે સંપર્કમાં રહ્યા હતા પછી પણ એ લોકો બે મોટે વખાણ કરે છે એનો મતલબ એ થયો કે એને પોતાને અહીંયા પૂરો સંતોષ થયો છે અને વાત આવી ફીની વાત કરીએ તો ફી એકદમ રીઝનેબલ લો બજેટથી અહીં કામ થાય છે એટલે વિદ્યાર્થીઓના જે પેરેન્ટ્સ છે એને પણ ભારે ઉત્સાહ રહી છે એને પણ છોકરા દીકરી દીકરાને ભણાવવા માટે એક ઉત્સાહ રહી છે કે ભાઈ અહીંયા ફીનું જે ધોરણ છે એ મર્યાદિત છે અને એમાં છતાં પણ આ રીતનું જે રિઝલ્ટ છે એવન ગ્રેડ એ લેવામાં અહીંની અહીંના વિદ્યાર્થીઓ સફળ થાય છે